हेलो फ्रेंड्स, वेलकम टू स्टडी फ्रॉम होम। आपणे जे 10મું चेप्टर छे एमां एक पार्ट आपणो लेफ्ट हतो जे खूब इम्पोर्टंट छे, तो ए अहींया हुं कवर करी दउं छुं। नानो टॉपिक ज छे पण घणो सारो समझवा जेवो ने एक्झाम मां पूछावा जेवो छे। तो अहींया रकम आपेली छे कंईक आ टाइपनी के वर्गमूळनी अंदर 30 वत्ता वर्गमूळनी अंदर 30 वत्ता वर्गमूळनी अंदर 30 एवुं इन्फिनिटी वार थाय छे। तो आमां आपणो जवाब शुं आवशे? હવે આ દાખલા જેટલો ઇઝી એક કંઈ નહીં। કરવાનું શું છે? આના બે અવયવ પાડવાના છે 30ના। તો એમ જોવા જઈએ તો અવયવ કયા પડે? 2, 3 અને 5। પણ આપણે અહીંયા એવા અવયવ પાડવાના છે કે એ ક્રમિક હોય। તો અહીંયા જુઓ, 5 અને આ 6, એટલે કે 5 × 6 આ એના અવયવ પડશે। હવે આ બે અવયવ પાડી દીધા પછી અહીંયા ચિહ્ન જોવાનું કે એનું ચિહ્ન કયું છે, પ્લસ। તો આ બે અવયવમાંથી મોટી સંખ્યા જે છે એ આપણો જવાબ આવશે। બસ આ છે આ આખા સમનો જવાબ, બસ આટલી વારમાં થઈ જાય છે। જેને ના સમજ પડી એ ફરી રિવાઇન્ડ કરીને જોઈ લેજો। હવે છે નેક્સ્ટ સમ, પણ અહીંયા ચિહ્ન માઇનસ છે, બાકી બધું સેમ। અહીંયા શું કરવાનું? અહીંયા પણ આના સેમ એવા જ અવયવ પાડવાના, ક્રમિક અવયવ પાડો 10 અને 11। અહીંયા ચિહ્ન જુઓ કયું છે, માઇનસ। તો અહીંયા નાની સંખ્યા જે છે એટલે કે આપણો આન્સર આવશે 10। આ સમ ઘણીવાર પૂછાઈ ગયા છે અને આના કન્સેપ્ટ ક્લિયર રાખશો તો ઘણી જગ્યાએ તમને કામ લાગશે। હવે છે 42 + √42 + √42 એવું ઇન્ફિનિટી ટાઈમ્સ। તો અહીંયા પણ આપણે એવું જ કરવાનું છે, આના અવયવ પાડો 6 અને 7, એટલે કે 6 × 7 = 42। તો અહીંયા વચ્ચે પ્લસનું ચિહ્ન છે, તો અહીંયા જવાબ આપણો શું આવશે, 7, મોટી સંખ્યા। બસ એવું યાદ રાખો, પ્લસ એટલે વધારે, બેમાંથી જે વધારે હોય તે, અને માઇનસ એટલે ઓછું, બેમાંથી જે ઓછું હોય તે આપણો આન્સર આવશે। આની જગ્યા પર જો અહીંયા માઇનસનું ચિહ્ન હોત તો આપણો આન્સર 6 આવે। હવે છે સેમ, પણ અહીંયા ગુણાકારનું ચિહ્ન છે। આ વસ્તુ ખૂબ જ મેટર કરે છે અને ઇન્ફિનિટી સુધી જાય છે। તો અહીંયા આપણો આન્સર શું આવશે, 15। જે અંદર છે એનું એ જ 12 લખવાનું, એ જ આપણો આન્સર આવશે। એકદમ ઇઝી સમ છે। હવે એવો જ સમ ગુણાકાર જ છે વચ્ચે, પણ અહીંયા ઇન્ફિનિટી વાર જાય છે જે અહીંયા નથી જતું। તો શું ઇન્ફિનિટી નથી મતલબ લિમિટેડ છે? તો અહીંયા કંઈક જવાબમાં થોડો ફરક આવશે। તો શું કરવાનું આપણે? પહેલાં અહીંયા એક કાઉન્ટ કરો કે 15 કેટલી વાર છે, તો 15 અહીંયા 5 વાર છે। હવે તમારા માટે દાખલો એકદમ ઇઝી છે, 15 લખી દેવાના, એની ઉપર કંઈક ઘાત આવશે, એ ઘાત કેટલી આવશે? તો એ ઘાત આવશે 2n·1/2n·. આનો આન્સર જે છે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, એકદમ ઇઝી છે। આ એનની જગ્યા પર 5 મૂકી દો, કેમ કે અહીંયા 5 વખત છે આ ઇક્વેશન, તમે યાદ રાખજો। જનરલી તમે આને એ રીતના લખો કે a·2·2n−1/2·n, અને n એ છે કે જે કેટલી વખત છે એ। તો આનો આન્સર મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, જે અહીંયા એનની વેલ્યુ મૂકીને આવે છે તે 2·n છે। હવે છે કે 2½, 3½, 1/3 અને 5½ ને ચડતા ક્રમમાં ગોઠવું। અહીંયા ચડતો ક્રમ એટલે શું, કે સૌથી નાની, પછી એનાથી મોટી, ને પછી એનાથી મોટી, એવી રીતના આપણે ગોઠવવાનું છે। તો એના માટે પહેલાં શું કરવાનું? તો આપણે લસાવાળું ચેપ્ટર તો કવર કરેલું જ છે, તો શું કરવાનું, 2, 3 અને 5 જે આ છે આ બાદ અંક, એનો જે છેદનો જે છે ને એનો લસા લેવાનો। તો આનો લસા લો, તો શું મળે આપણને, લસા કંઈ કોમન નથી એટલે 30 આપણો લસા આવશે, 15 અને એના ગુણ્યા 2 એટલે 30। હવે આને જુઓ ધ્યાનથી, તો 2 ની 1/2, 3 ની 1/3 અને 5 ની 1/5। હવે આને 30 કરવાનું છે, તો આપણે ઉપર અને નીચે 15 વડે ગુણવું પડે, અહીંયા 10 વડે ગુણવું પડે, કેમ કે છેદને અહીંયા 30 કરવાનો છે, અહીંયા 6 વડે ગુણવું પડે। તો આપણને નંબર શું મળે, 2 ની 15/30, 3 ની 10/30 અને 5 ની 6/30। હવે આ જે ભાગ છે એ સમાન થઈ ગયો છે આપણો, અહીંયા છેદ અહીંયા હું ફરીથી લખી દઉં છું, હવે શું કરવાનું કે એનું 30મું મૂળ કાઢવાનું, જેવું કે વર્ગ મૂળ કાઢીએ મતલબ
वर्गमूल घनमू मूल काढ़िए घनमूल एट के त्रण आए अँ तो अँ तीसमू मूल काढ़वा तो को बेनी पंदर घातनू तीसमू मूल त्रणनी दस घातनू तीसमू मूल अने पांचनी छ घातनू तीसमू मूल आ केम लीधु केम के आपणे हवे જ્યારે આપણે સમયમાં પણ માપ કરીએ તો આપણે એ હવે હું કહું કે એક કલાક અને 45 મિનિટ આ પહેલો યુનિટ છે આ બીજો યુનિટ છે આમાં બંનેમાંથી વધારે કયું તો તમે શું કરો પહેલાં આને મિનિટમાં ફેરવો આને કહેવાય 60 મિનિટ આને કહેવાય 45 મિનિટ તો 60 મિનિટ વધારે છે હવે આને કેવું આપણે એક બતાવીએ તો અહીંયા પણ એવું જ કરવું પડશે આને એક સેમ સ્કેલ પર લઈને આવવા પડશે એટલા માટે આપણે આવું કર્યું હવે 2 ની 15 ઘાત શોધો 3 ની 10 ઘાત શોધો અને 5 ની 6 ઘાત શોધો અહીંયા વેલ્યુ મૂકો 2 ની 15 ની સુધી અહીંયા મૂકજો 3 ની 10 અને 5 ની 6 હવે એ અંદરની જે વેલ્યુ આવેલી છે ને એને કમ્પેર કરજો તો એ જે સૌથી મોટી વેલ્યુ હશે એ ફર્સ્ટ નંબર પછી બીજો નંબર અને પછી ત્રીજો નંબર એ આપણો આન્સર હશે આનો આન્સર મને કમેન્ટ સેક્શનમાં તમે જણાવજો કે ફર્સ્ટ પર 2 આવે છે કે 3 આવે છે કે 5 આવે છે ને પછી સિરીઝ આખી કે 3, 2, 3 અને 5માં કઈ રીતના એ ગોઠવાય છે સિક્વન્સમાં આનો આન્સર મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેમ કે અહીંયા એક જ સ્ટેપ બાકી છે આપણું કરવાનું હવે છે અહીંયા કે 2 a - 3 - 64 - 12 = 0 તો એ બરાબર કેટલા અહીંયા એકદમ ઇઝી સમ છે અહીંયા કેવું છે કે ઘાતના જે આધારવાળા જે ઘાતાંકની એ કન્સેપ્ટ છે ને એ અહીંયા કામ લાગે છે તો 2 ની એના છેદમાં 3 - હવે અહીંયા શું કરવાનું આપણે આધાર સરખા કરવાના આને કહેવાય આધાર 2 અહીંયા આધાર છે તો આને પણ 2 ના સ્કેલ પર લઈને આવવાનું તો 2 રેસ્ટુ કેટલા અહીંયા 12 તો આપેલા છે પણ 2 ના રેસ્ટુ કેટલા કરીએ તો 64 થાય તો અહીંયા જુઓ 2 × 2 × 2 ને 2 × 2 × 2 8 × 8 = 64 થાય તો 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત ની 12 ઘાત આ 2 ની 6 ઘાત એટલે આ 64 માટે છે બરાબર કેટલા 0 તો અહીંયા 2 a - 3 = 2 6 - 12 હવે આના બરાબર કેટલા થાય મતલબ આને કઈ રીતના લખી શકાય તો અહીંયા ઘાતની જો ઘાત હોય તો અહીંયા ગુણાકાર થાય એટલે 2 - 72 લખાય 12 × 6 = 72 થાય તો અહીંયા 72 એટલે 2 a - 3 = 2 - 72 હવે અહીંયા આધાર સરખા છે તો ઘાતને પણ સરખાવી શકાય તો a - 3 = 72 તો a = 75 અહીંયા આપણો આ આન્સર થાય છે હવે આના જેવા જ હું તમને એકાદ બે સમ અહીંયા લખીને આપું છું એ તમે કમેન્ટ સેક્શનમાં મને એના આન્સર જણાવી દેજો તો અહીંયા છે 2 - 3 ની x ઘાત બરાબર 64 તો અહીંયા એક્સની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે અહીંયા એક્સની વેલ્યુ ત્યાર પછી છે બીજો સમ આ તમારો હોમવર્કનો છે કે ઘનમૂળ કાઢવાનું છે ઘનમૂળ અહીંયા છે x² - વર્ગમૂળ x² - 6 બરાબર કેટલા થાય તો આ એક મને કમેન્ટ સેક્શનમાં તમે જણાવજો ત્યાર પછી છે હવે આ દાખલા છે ને તમારા કન્સેપ્ટ વાઇઝ તમારા ક્લિયર હોવા જોઈએ એટલે હું તમને અહીંયા આપું છું x² - 4 - x² અહીંયા આ સ્ક્રીનશોટ તમારે પાડવો હોય તો પાડી લેજો અને જેને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ કરી લેજો બેલ નોટિફિકેશન આઇકન ઓન કરી લેજો અને આના પછી હવે જે આપણું ઘનફળવાળું જે ચેપ્ટર છે ને એ આપણું કમ્પ્લીટ થશે તો એ વિડીયો પણ આવે એટલે તરત એને જોઈ નાખજો કેમ કે ઘણા એવા સારા કન્સેપ્ટ મેં અંદર ક્લિયર કરેલા છે તમારા માટે થેન્ક યુ